તો આજે આપણે ખાસ કરીને બાળકો માટે એકદમ સરસ મજાની મેંદાનો ઉપયોગ કર્યા વગરની પેનકેક બનાવવાની રેસીપી જોવાના છીએ બહુ જ ઈઝી છે આ પેનકેક બનાવી તમારે બિલકુલ પણ વધારે મહેનત કરવાની જરૂર નથી અને એકદમ ઇઝીલી મળી જાય તેવા ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરેલો છે અને આ પેનકેક બાળકોને તો ભાવવાની જ છે સાથે સાથે મોટા લોકોને પણ પસંદ આવશે તો તમે પણ રેસીપી જોઈને આ સરસ મજાની ડિલિશિયસ એવી પેનકેક ઘરે બનાવી લેજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલાં એક કપ સૂજી લેવાનો છે તો તેને મિક્સર જારમાં લઈ લેવાનો છે અને એકદમ સારી રીતે તેને બારીક પીસી લેવાનો છે નાની કે મોટી જે પણ સૂજી તમારા પાસે પડી હોય એનો ઉપયોગ કરી શકો છો કેમકે આપણે તેને પીસી લેવાનું છે તો આ રીતે પાવડર તૈયાર કરી લીધું છે હવે આ પાવડરને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે હવે તેમાં વન ફોર્થ કપ દળેલી ખાંડ ઉમેરવાની છે ત્યાર પછી અડધી ચમચી તેમાં એસેન્સ ઉમેરવાનું છે કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં તમને સારી બ્રાન્ડનું જે એસેન્સ મળે એનો ઉપયોગ કરી લેવાનો હવે આપણે આમાંથી બેટર તૈયાર કરવાનું છે તો આપણે આમાં દૂધ ઉમેરવાનું છે તો થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે બધું વધારે દૂધ એક સાથે ના ઉમેરી દેતા આ રીતે થોડું થોડું ઉમેરવાનું છે આ રીતે વિસ્ક કરતા જઈ અને એકદમ લમ્સ ફ્રી એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો એક કપ દૂધનો મેં ઉપયોગ કર્યો છે અને તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી થઈ છે તો હવે અત્યારે આ બેટરને આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે તો ઢાંકી અને દસ મિનિટ માટે મૂકી દેવાનું છે હવે દસ મિનિટ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે થોડું કડક થઈ ગયું છે તો હવે તેમાં બીજું વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને ફરીથી તેને વિસ્ક કરી લેવાનું છે તો એકદમ સરસ મૂધ એવું બેટર બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરવાનું છે બેકિંગ સોડા ન હોય તમારા પાસે તો તમે ઈનોનો ઉપયોગ કરી શકો છો બેકિંગ સોડા ઉમેર્યા પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે બહુ સરસ રીતે એ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે નોનસ્ટિક પેન કે તવાને ધીમા ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે ત્યાર પછી મેં આ રીતનું લેડલ લીધું છે તમારે ખાલી આ રીતના પોર કરતા જવાનું છે બેટરને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હશે તો એના જાતે જ તે સ્પ્રેડ થવા લાગશે તમારે ચમચાની મદદથી તેને સ્પ્રેડ નથી કરવાનું તો આ રીતે ત્રણ સ્કૂપ ભરી અને હું બેટર લઈ રહી છું અને તમે જોઈ શકો છો એકદમ એના જાતે જ તે શેપ લઈ રહ્યું છે ત્યાર પછી ગેસને ધીમો જ રાખવાનો છે અને ઢાંકી દઈ બે મિનિટ માટે તેને કૂક કરી લેવાનું છે તો બે મિનિટ થઈ ગઈ છે અને ઉપર પણ બબલ્સ આવ્યા છે એનો મતલબ કે નીચેથી તે સરસ રીતે આપણી પેનકેક છે કૂક થઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે તો ગેસને હજી ધીમો જ રાખવાનો છે અને ફરીથી ઢાંકી દઈ અને એક મિનિટ માટે કૂક કરી લેવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે હવે નીચેની સાઈડ પણ ચેક કરી લઈએ હવે તો નીચેની સાઈડ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એકદમ સરસ સ્પોન્જી એવી આપણી પેનકેક બની અને તૈયાર થઈ છે તો હવે આ પેનકેકને બહાર કાઢી લઈ અને બાકીની બધી જ આ રીતના બનાવી લેવાની છે તો અત્યારે મેં ત્રણ પેનકેક બનાવી છે ટોટલ પાંચ પેનકેક બની અને તૈયાર થશે આટલા બેટરમાંથી તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તમે ગેસને ધીમો રાખી અને કૂક કરશો એટલે આ રીતના એકદમ સરસ એક સરખી રીતે કૂક થશે ગેસને બિલકુલ પણ ફાસ્ટ નથી રાખવાનો અને આપણે આ પેનકેકને કૂક કરવા માટે ઘી કે બટરની પણ બિલકુલ જરૂર નથી અને હવે આ પેનકેકને વધારે યમ્મી બનાવવા માટે મારા પાસે અહીંયા એક હેઝલનટ સ્પ્રેડ છે તમે કોઈ પણ તમારી પસંદનું સ્પ્રેડ લઈ શકો છો બાળકોને જે પસંદ હોય એ તમે આપી શકો તો અહીંયા આ રીતના પેનકેકનો જે પાછળનો ભાગ છે તેના ઉપર આપણે થોડું આ સ્પ્રેડ લઈ લેવાનું છે અને આ રીતે બટર નાઇફની મદદ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો તમે જોયું કે આપણે એકદમ સરળ રીતે બિલકુલ પણ મેંદાનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી એવી પેનકેક બનાવીને તૈયાર કરી છે તો બાળકોને તો પસંદ આવવાની છે પણ સાથે સાથે મોટા લોકોને પણ ભાવશે તો સરસ રીતે સ્પ્રેડ લગાવી દીધું છે હવે બીજી પેનકેકને આ રીતે ઉપર મૂકી દેવાની છે અને હવે નાઇફની મદદથી આપણે પેનકેકને વચ્ચેથી કટ કરી લઈએ તો એકદમ ડિલિશિયસ ખાવાની મજા આવે તેવી પેનકેક બનીને બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ ટેક્સચર આવ્યું છે તો જો તમે ક્યારે આ રીતે એકદમ ઇઝી એવી પેનકેક ન બનાવી હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો આ સ્પ્રેડને બદલે તમે તમારા પાસે જો મિક્સ ફ્રૂટ જેમ હોય તો એ પણ લગાવી શકો છો તો કેવી લાગે આ રેસીપી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર